રાહુલ ગાંધી સામ પિત્રોડાએ કરેલ 1984 ના શીખ દંગાના નિવેદનને શરમજનક ગણાવે છે. નામદાર તમે શેનો દેખાડો કરો છો, કેમ કે તમને કોંગ્રેસના મનની વાત જાહેરમાં કહી છે. પીએમ મોદીએ બથિંડાની સભામાં સામ પિત્રોડાના નિવેદન પર રાહુલ ગાંધી પર સાધુ નિશાન. પૂર્વજોના નામે માંગવામાં આવે છે વોટ અને સવાલ પૂછવા પર કહે છે થયું તો થયું. પીએમ નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના સોલનમાં રેલીને સંબોધતા સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસ પર કર્યા પ્રહાર. તમે ભલે કહ્યું થયું તે થયું, પણ દેશની જનતા કહે છે મહામિલાવટી લોકો હવે બહુ થયું. પીએમ નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના રતલામમાં રેલીને સંબોધન કરતા મહાગઠબંધન પર કર્યા પ્રહાર. જય શ્રી રામ બોલીને કોલકાતા આવ્યો છું, હિંમત હોય તો મારી ધરપકડ કરો. અમિત શાહે પશ્ચિમ બંગાળના જયનગરમાં રેલી સંબોધન દરમિયાન મમતા બેનર્જીને આપી ચીમકી. પશ્ચિમ બંગાળમાં અમિત શાહને હેલિકોપ્ટર લેન્ડ કરવાની ન પાઈ મંજૂરી. અગાઉ પણ શાહની રેલી માટે હેલિકોપ્ટરના ઉતરાણ માટે પશ્ચિમ બંગાળ પોલીસ ઇન્કાર કરી ચૂકી છે. કોંગ્રેસના નેતાઓનું જનોઈ પહેરવું અને મંદિર જવું એ માત્ર દેખાડો. ભોપાલ બેઠકના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસના હિન્દુત્વને ગણાવ્યું નાટક. સુરક્ષા બેરિકેડ કૂદીને લોકોને મળવા પહોંચ્યા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા. રેલીના સંબોધન દરમિયાન પ્રિયંકા ગાંધીએ કર્યા મોદી પર આક્ષેપ, કેવું ખેડૂતો અને આદિવાસીઓના અધિકારો છીનવી લીધા. પીએમ મોદી બાદ પ્રિયંકાએ રતલામમાં કરી રેલી. 15 મે વારાણસીમાં પ્રિયંકા ગાંધીનો મેગા રોડ શો. 5-6 કલાકના રોડ શોને ભવ્ય બનાવવા માટે થઈ રહી છે તૈયારીઓ. સપાની રેલીમાં નંદી પહોંચ્યો ત્યારે તેને મને પૂછ્યું કસાઈઓ ક્યાં છે. મેં કહ્યું આચારસંહિતા લાગેલી છે, અત્યારે તેમને માફ કરો. યોગી આદિત્યનાથે અખિલેશને સભામાં આખલું ઘૂસી જવાની ઘટના પર સપા બસપા પર સાધુ નિશાન. છેલ્લા ચરણ માટે અખિલેશ અને માયાવતીએ બદલી રણનીતિ. ચૂંટણી પ્રચાર માટે રેલીની સંખ્યા વધારી, 5 દિવસમાં 8 રેલી થશે. પ્રાયોજક